કે વિદ્યાર્થીની વેદના વ્યથાને વાચા આપવા માટે ઉપસ્થિત થયા છો. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ગુજરાત રાજ્ય સરકાર એ વિદ્યાર્થીઓ છે, ગુજરાતના જે યુવાનો છે એની ઉપર અલગ અલગ પ્રયોગ કરે છે, અને આ પ્રયોગમાં એક નવો પ્રયોગ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતો એ સીબીઆરટી પદ્ધતિ છે. અને વર્તમાનમાં સીબીઆરટી પદ્ધતિના માધ્યમથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 9 પરીક્ષા લેવામાં આવી છે, અને આ જે 9 પરીક્ષા લેવામાં આવી છે તેમાં ફોરેસ્ટ, સીસીઈ, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ઇજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઇનર એમ કરીને અલગ અલગ જે પરીક્ષાઓ લેવામાં આવી છે તેમાં આજે સૌથી મોટો અને સૌથી પેચીદો મુદ્દો જે ઊભો થયો છે એ છે ફોરેસ્ટ બીડગાર્ડને લઈને, જેમાં 7 લાખ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, 823 પદ હતા અને 45 સેક્શનમાં અલગ અલગ શિફ્ટમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. આ અલગ અલગ શિફ્ટમાં દિવસમાં 3 શિફ્ટ, સવાર, બપોર ને સાંજ એ રીતે 3 શિફ્ટમાં પેપર લેવામાં આવ્યા હતા, અને તેમાં જે વિસંગતતાઓ અને જેમાં જે અસમંજસતાઓ ઊભી થઈ છે એમાં જે સીબીઆરટી પદ્ધતિ એપ્લાય કરવામાં આવી તેમાં સ્ટાફ સિલેક્શન પદ્ધતિની જેમ, આઈબીપીએસ ક્લર્કની જેમ, એસએસસી સીજીએલની જેમ નોર્મલાઇઝેશન મેથડ જે છે એ નોર્મલાઇઝેશન મેથડ એપ્લાય કરવામાં આવેલી, અને જે આજ વખતે ગતરોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીડગાર્ડ એટલે કે જે વનરક્ષકની જે યાદી જાહેર કરવામાં આવી છે એ યાદીમાં ફક્ત નામ જાહેર કરવામાં આવ્યા છે. તમે કોઈ મેથડને ફોલો કરો છો તો એ મેથડ જે રીતે રિઝલ્ટ બનાવે છે એ પ્રકારે રિઝલ્ટ પણ જાહેર કરવું જોઈએ. એમાં એટલે કે ફોરેસ્ટ બીડગાર્ડમાં એ પ્રકારે રિઝલ્ટ જાહેર કરવામાં નથી આવ્યું, સીધા જ નામો જાહેર કરવામાં આવ્યા છે, અને તેને કારણે વિદ્યાર્થીઓના નોર્મલાઇઝેશન પ્રમાણે કેટલા માર્ક વધ્યા અને કેટલા માર્ક ઘટ્યા એમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી. કઈ કેટેગરીને સામેલ કરવામાં આવી, કઈ કેટેગરીને બાકાત કરવામાં આવી એનો પણ કોઈ ઉલ્લેખ નથી. કેટલા મહિલા ઉમેદવાર પાસ થયા, કેટલા પુરુષ ઉમેદવાર પાસ થયા એનો પણ કોઈ ઉલ્લેખ નથી. એટલે ક્યાંક ને ક્યાંક ઘણી વસ્તુઓ જે છે એ છુપાવવામાં આવી રહી છે. હવે અમે પ્રશ્ન એ કરીએ છીએ કે શા માટે આ બાબતો છે એ છુપાવવામાં આવી રહી છે, અને વિદ્યાર્થીઓની સૌથી મોટી માંગ એ છે કે આ સીબીઆરટી પદ્ધતિ જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ તમામ પરીક્ષાઓમાંથી આ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે, કેમ કે આ જે પ્રયોગ કરવામાં આવ્યો હતો એ પ્રયોગ ગુજરાતના યુવાનોમાં 8 લાખ કરતા 12 લાખ, 8 લાખ થી 12 લાખ યુવાનો આનો ભોગ બન્યા છે. જે લોકો લાયક હતા, જે લોકો હકદાર હતા, જે લોકો મેરિટમાં આવી શકે એવા હતા એ લોકોનું મેરિટમાં ક્યાંય નામ જ નથી. અને જોવા જેવી ખૂબી એ છે કે આ જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવી એ મેરિટ યાદીમાં સૌથી હાઈએસ્ટ મેરિટ જે જિલ્લાનું રહ્યું છે એ છે સુરત. 200 માંથી 170 માર્ક આવે તો સુરતમાં તમે ક્વોલિફાય થાવ આગળ જે ફર્ધર એક્ઝામ છે ફિઝિકલ એક્ઝામ તેના માટે. એ જ રીતે તાપી જિલ્લામાં 175 માર્કે કટ ઓફ હોઈટકું, જૂનાગઢમાં 147 માર્કે કટ ઓફ હોઈટું, એમ અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ કટ ઓફ એ અટક્યા છે. અમે કહેવા માંગીએ છીએ આ માધ્યમથી કે ભાઈ આ બીટગાર્ડની પરીક્ષા છે, વર્ગ 3ની પરીક્ષા છે, વન રક્ષક માટેની પરીક્ષા છે, એટલે બીટગાર્ડ લેવાના છે, બ્રિગેડિયર નથી લેવાના કે આટલું બધું ઊંચું મેરિટ પહોંચે. અને આ જે મેરિટ છે એ મેરિટ પણ ઘણી બધી વિસંગતતાઓ ધરાવે છે કે અહીંયા ઉપસ્થિત જે ઉમેદવારો છે ઘણા એવા ઉમેદવારો છે કે જેને 145 માર્ક છે એ મેરિટમાં ઇન નથી, અને જેને 120 કે 125 માર્ક છે એ મેરિટમાં ઇન છે. એટલે આ ગજબનું નોર્મલાઇઝેશન પદ્ધતિ એ અપનાવવામાં આવી છે, અને વિદ્યાર્થીઓને કોઈને ખબર જ નથી કે એના માર્ક વધ્યા કે એના માર્ક ઘટ્યા. એટલે આ સીબીઆરટી પદ્ધતિ અને આ નોર્મલાઇઝેશન સિસ્ટમ એ આ ફોરેસ્ટ વિભાગ હોય કે અન્ય જે 8 ભરતીઓમાં આ પદ્ધતિના માધ્યમથી જે પરીક્ષાઓ લેવામાં આવી છે એ સીબીઆરટી પદ્ધતિ અને આ નોર્મલાઇઝેશન સિસ્ટમ, અને નોર્મલાઇઝેશન સિસ્ટમમાં પણ જ્યારે આ સીબીઆરટી પદ્ધતિ લાવવામાં આવી ત્યારે ગૌણ સેવાના સચિવ હોય કે ભરતી બોર્ડના અધ્યક્ષ હોય એ ભણગા ફૂંકતા હતા કે ખૂબ પારદર્શી છે, ખૂબ વિશ્વસનીય છે આ સંસ્થા છે, બહોળો અનુભવ છે પરીક્ષા લેવાનો, પેપરલેસ કામ છે. અને જોવા જઈએ તો આનું વિરુદ્ધ અત્યારે થઈ રહ્યું છે, કેમ કે આ જે પરીક્ષા જે લેવામાં આવી એમાં
45 ફેઝમાં તો પરીક્ષા લેવામાં આવી, એટલે તમે જોઈ શકો છો સમયનો બચાવ તો નથી જ થયો. તેની સાથે સાથે જે પારદર્શિતાની વાત કરી હતી, તો આ ઉમેદવારોને હજી સુધી માર્ક જાહેર નથી કરવામાં આવ્યા અને રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યા. બીજી પારદર્શિતાની વાતમાં કહેવા માંગુ છું કે 5-5 વખત તો રિવાઇઝ આન્સર કી મૂકવામાં આવે છે, અને જે કંપનીને કહેવામાં આવી રહ્યું છે કે TCS કંપનીને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવેલો, હવે જે કંપનીને કોન્ટ્રાક્ટ સોંપ્યો છે એ અંગ્રેજી ભાષા જ સમજે છે, પેપર જે નીકળે છે ગુજરાતી ભાષામાં નીકળે છે, એટલે ગૂગલ ટ્રાન્સલેશન જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ભાષાંતરની ભૂલો એ બહોળા પ્રમાણમાં આની અંદર જોવા મળી રહી છે. અને આ ભાષાંતરની ભૂલને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ, એ જે અર્થ જળવાવો જોઈએ એ અર્થ જળવાતો નથી, અર્થનો અનર્થ થઈ જાય છે, અને અગણિત ટાઈપિંગ મિસ્ટેક આવી છે. 150 જેટલી ભૂલ અમે વિથ ઓથેન્ટિકેટેડ પ્રૂફ, જે કહી શકાય કે અધિકૃત જે પ્રૂફો હોય, જે GCRT છે, NCERT છે, એ NCERTના પ્રૂફ અમે આપ્યા હતા, અને 150 જેટલી ભૂલ એમાં સામે આવી હતી, અને 35 જેટલી ભૂલ હજી સુધરવાની બાકી છે, એમાં સુધરી જ નથી, છતાં પણ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું. હવે 35 જેટલી ભૂલ સુધારવાની બાકી હોય, એ ઉમેદવારોને પ્રશ્નમાં અન્યાય થતો હોય તો કઈ રીતે રિઝલ્ટ આપી શકાય? અને બીજી વાત કે આમાં જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં અમને જાણ થઈ છે પ્રમાણે, જે રીતે નીટની અંદર ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા હતા અને પછી સુપ્રીમ કોર્ટે ગ્રેસિંગ માર્કને રદ કર્યા, એ જ પ્રકારે અમુક એવી શિફ્ટો છે કે જેમાં 15-15 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે, અને આ 15-15 પ્રશ્નો રદ થયા એમાં સીધા જ ગ્રેસિંગ માર્ક મળી જાય. એટલે તમે વિચારો, ફોરેસ્ટનું પ્રશ્નપત્ર છે એ 100 પ્રશ્ન છે અને એક પ્રશ્નનો 2 માર્ક છે, 200 માર્કની પરીક્ષા છે. હવે કોઈ જગ્યાએ 15 પ્રશ્નોને રદ કરો તો સીધા જ એને માર્ક મળી જતા હોય, તો 30 માર્ક એ લોકોને સીધા જ મળી જાય. એટલે વિદ્યાર્થીઓ જે ખરેખર મહેનત કરે છે એને તો અન્યાય જ થવાનો, અને જે લોકો એ પ્રશ્નને સ્કીપ કર્યા છે તો નથી આવડતા, તો એ લોકોને સીધો જ ફાયદો થવાનો 30 માર્કનો. એટલે મેરિટમાં તો 0.10 માર્કે પણ લોકો ઇન આઉટ થઈ જતા હોય છે. એટલે આ ગ્રેસિંગ માર્ક એ પણ યોગ્ય નથી. જો નીટની પરીક્ષામાંથી ગ્રેસિંગ નીકળી શકતા હોય તો ફોરેસ્ટ વિભાગમાંથી શા માટે ગ્રેસિંગ ન નીકળી શકે, એ મારો સીધો પ્રશ્ન છે. તેની સાથે સાથે જે અલગ અલગ શિફ્ટમાં જે પેપરો લેવામાં આવ્યા છે તેની કારણે સમાન તક અને સમાન અવસર એ જળવાતા નથી, કેમ કે આ ભાઈને સહેલું પેપર નીકળ્યું, આ ભાઈને મધ્યમ નીકળ્યું, આ ભાઈ આ બેનને અઘરું નીકળ્યું, તો એ નક્કી કરનાર એ લોકો જ છે કે ભાઈ આ ભાઈને સહેલું હતું, આ ભાઈને મધ્યમ હતું, ને આ ભાઈને આ બેનને અઘરું હતું. હવે પેપર જેને આપ્યું હોય એને ખબર પડે કે સહેલું હતું કે અઘરું હતું, એ નક્કી કરનારા કોણ? એટલે આમાં મોટા પાયે છબરડા થયા છે. અમે કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી મૂકતા. જે લોકોએ કદાચ પ્રમાણિક પ્રયત્નો કર્યા હશે ક્રાંતિ લાવવા માટે, રિવોલ્યુશન લાવવા માટે પ્રયોગ કર્યા છે, સંપૂર્ણ પ્રયોગ એ નિષ્ફળ સાબિત થયા છે, અને આપણે કહીએ ને કે ભાઈ બકરું કાઢતા ઊંટ પેંધી ગયું છે અંદર, બકરું કાઢતા ઊંટ આવી ગયું છે અંદર. કારણ કે એ લોકો એવું કરવા ગયા કે ચલો પેપર લઈએ તો પેપર ફૂટે ને, આપણે પેપર લેશે જ પરીક્ષા કરી નાખો. પણ એ લોકોએ જો ભૂતકાળની પરીક્ષામાંથી બોધપાઠ લઈ જેટલી પણ જગ્યાએ પેપર લીકેજની સિસ્ટમમાં જે જગ્યાએ છીંડા છે એ છીંડાઓને જો સાંધ્યા હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત. અત્યારે વર્તમાનમાં પણ જે જે ભૂલો આવી છે, ભાષાંતરની ભૂલો છે, ગ્રેસિંગની ભૂલો છે, એના કારણે જે મહેનતુ અને હકદાર ઉમેદવારો છે જેનું મેરિટ બનતું હોવા છતાં એ લોકો મેરિટમાં નથી. અહીંયા આપણી પાસે બેન પણ ઉપસ્થિત છે, અને એ બેનને જૂનાગઢ જિલ્લામાં 145 માર્ક છે. હવે 145 માર્ક હોવા છતાં એ બેનનું જે SC કેટેગરીના છે, તો એ બેનનું માર્ક હોવા છતાંય એ જૂનાગઢના મેરિટમાં ઇન નથી થતા. હવે એવું તો કયું ગ્રેસિંગ આપવામાં આવ્યું કે 165 જેને મેરિટ અટકે, 175 જેને મેરિટ અટકે? એટલે ક્યાંક ને ક્યાંક આ જે માર્ક, આ જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે વગર માર્કનું, એમાં ઘણી બધી વિસંગતતાઓ છે. આ માધ્યમના પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે સરકારને, ત્યારબાદ ગૌણ સેવાને, સામાન્ય વહીવટ વિભાગ GAD કહેવા માગીએ છીએ કે આ CBRT પદ્ધતિ એ નાબૂદ કરવામાં આવે. આ નોર્મલાઇઝેશન સિસ્ટમ પ્રમાણે જો પારદર્શી સરકાર હોય, પારદર્શી વહીવટ ચલાવવા માંગતી હોય, તો તમામ લોકોના માર્ક, તમામ લોકોની કેટેગરી પ્રમાણે, તમામ જે નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી છે
કોના માર્ક વૈધા અને કોના માર્ક ગઈટા, ઓરિજિનલ માર્ક કેટલા હતા, આ બધી જ વસ્તુઓ એની વેબસાઇટ ઉપર પીડીએફના ફોર્મેટમાં બધા જ લોકો જોઈ શકે એ રીતે મૂકવામાં આવે, જેથી કરીને જો પારદર્શિતા જાળવવી હોય તો એ પારદર્શિતા જાળવી શકે. બાકી જે છુપાવવામાં આવી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક અમને કૌભાંડ, ભ્રષ્ટાચાર, ગેરરીતિની બુ આવી રહી છે. જી, જે બે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા આપણે લઈ લઈએ, કારણ કે એ પોતાની વેદના જાતે જ કહી શકશે. આવતા રહો. મારે દીકરો છે, તમારે જ્યાંથી વાત કરવી રહે. નામ બોલશે તમે તારે. મારું નામ જ્યોતિબેન છે, ફોરેસ્ટ મેનેજર. મારું નામ જ્યોતિ છે, હું એક ફોરેસ્ટ ઉમેદવાર છું. મારા નાની બેબી છે, જે તૈયારી મારી ચાલુ હતી એટલે મેં મારી મમ્મીના ઘરે મૂકી છે. એ 7 મહિનાની હતી ત્યારથી મૂકી છે. હું લાગી જઈશ, તૈયારી કરીશ, પછી હું એને લાવી દઈશ, કારણ કે 2 ટાઈમ રનિંગ કરવાનું, વાંચવાનું હું એને નથી સાચવી શકતી, તો મમ્મીના ઘરે મૂકી છે મેં. આ ભરતી માટે મેં સીસી જવા દીધી. પોલીસમાં મારી હાઈટ થઈ જાય છે, પણ મને એવું તો હું મારા લેખિતમાં સારા માર્ક્સ હતું, હું ફોરેસ્ટ હું કરી દઈશ ફિઝિકલ. તો મેં સીસી જવા દીધી. પોલીસ કોન્સ્ટેબલમાં હાઈટ થવા છતાં પણ મેં એની તૈયારી સાઈડમાં મૂકી દીધી, કારણ આમાં લાગી જઈશ ને તો હું જલ્દીથી એક ગવર્મેન્ટ નોકરી લઈ લઈશ ને મારી છોકરી મારી જોડે લઈ દઈશ. કારણ કે હું જ્યારે મારા મમ્મીના ઘરે જાઉં છું એક જ પ્રશ્ન કરે છે કે મારા મમ્મીમાં લેવા આવીશ, કારણ કે એ લાગી ગઈ છે પોલીસમાં. એ એક જ પ્રશ્ન કરે, મમ્મા તું પોલીસ બની ગઈ, તું એને કશું ના બેઠી, હજુ વાર છો, હું બની જઈશ પોલીસ. પગમાં હાઈ જમ્પ લોંગ જમ્પથી પગમાં ઇન્જરી થઈ જાય છે, ચાલી નહીં શકાતું, તો બી સવારે માં ઉઠીને અમે જઈએ જ છીએ. ના, અમારે કરવાનું જ છે, કંઈક અમારે નોકરી લેવાની જ છે. તમારા માટે ભલે એક ભરતી હશે, એક જગ્યા હશે, અમારા માટે અમારા સપના છે, જે પૂરા કરવા માટે અમે રાત દિવસ મહેનત કરી રહ્યા છો. સવારમાં 4-4 વાગે ઉઠીએ છીએ, ના તડકો જોઈએ છે, ના વરસાદ જોઈએ છે, અમે કંઈ નથી જોતા. લોકો પ્રશ્ન કરે છે આટલા વર્ષથી મહેનત કરે છે કેમ નથી લાગતા, દફતર ઉઠાઈને ક્યાં જાઓ છો, વરસતા વરસાદમાં ક્યાં જાઓ છો. લોકોના પ્રશ્નોના જવાબ આપી આપીને થાકી ગયા, તો બી એવું થાય નોકરી આવશે ને, એ જ અમારો એક જવાબ છે. ભરતીઓમાં આટલા બધા છબરડા થઈ અમે કોણ કોણ સમજાઈએ, ફૂલ આટલી બધી મહેનત કરવા છતાં બી 3-4 આન્સર ક્યુ આવી રહી છે, તમે શું કરી રહ્યા છો, કોણ કોણ અમે જવાબ આપીએ. મારું નામ શબાના ચોટલિયા છે. હું છેલ્લા 2 વર્ષથી સતત છે ફોરેસ્ટની તૈયારી કરું છું અને 1 વર્ષથી સતત ફિઝિકલ ગ્રાઉન્ડની તૈયારી કરું છું. હવે સૌથી પહેલાં તો હું CBRT પદ્ધતિને ચોખ્ખા શબ્દોમાં નકારું છું કે ગુજરાત સરકારની કોઈ બી પરીક્ષામાં છે ને CBRT પદ્ધતિ લાવી જ નહોતી. કેમ કે સાહેબે જે પહેલાં વાત કરી હતી ને કે અમે CBRT પદ્ધતિ એકદમ સક્ષમ છે, તમારું રિઝલ્ટ જલ્દી આવી જશે, પારદર્શક આવી જશે, પણ આમાં જ્યારથી ભરતી બહાર પડી, જ્યારથી પરીક્ષા લેવાની, આટલી આન્સર કી આવી અને રિઝલ્ટ આવ્યું, ત્યારથી તમને કોઈને લાગે છે કે આમાં પારદર્શકતા ક્યાંય તમને દેખાય છે એવું? એટલે પારદર્શકતાના નામે કોઈ વસ્તુ થઈ નથી, આ બધું અમારા ભવિષ્ય સાથે મજાક કરી છે. અમારું ભવિષ્ય શું એટલું સસ્તું છે કે તમે લોકો અમારા ઉપર CBRT પદ્ધતિ લાવીને અમારી સાથે મજાક કરો, અમારા ભવિષ્યારે મજાક કરો? અમારી પાસે શું એવો વધારાનો ટાઈમ છે? અમારી પાસે છેલ્લી તક હતી આ ફોરેસ્ટની કે અમે પાસ, મારા માર્ક્સ એટલા છે કે હું ગ્રાઉન્ડ માટે આરામથી ક્વોલિફાઈડ થઈ શકું એમ છું, પણ છતાંય મારું PDFમાં નામ નહોતું. અને PDF આવ્યું તેમાં શું આવ્યું? ખાલી માત્ર રોલ નંબર અને નામ. જો તમે પારદર્શક જણાવતા હોય તો તમને એમાં માર્ક દર્શાવવાનો વાંધો શું છે અમારો? અને અમારો પૂરેપૂરો હક છે કે અમારા માર્ક્સ કેટલા થાય છે ને તમારે જણાવવા પડે અને જણાવવા જ પડે, બરાબર છે? એટલે તમારા લોકોને એવો કોઈ હક નથી કે અમારા ભવિષ્ય સાથે ચેડા કરો, બરાબર? અને તમે અત્યારે સુધી જે પણ રજૂઆત જોઈ હશે, આંદોલન જોયા હશે ને, એ શિક્ષકોના વિદ્યા સહાયક માટેના જોયા હશે. અમે લોકો છે ને ફોરેસ્ટમાં ડાલા મથા સાથે સાવજો સાથે રહેવાની ક્ષમતા ધરાવીએ છીએ, તો અમે એક આંદોલન કરી અમે ન્યાય મેળવવાની પણ ક્ષમતા પૂરેપૂરી ધરાવીએ છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, તમે વ્યવસ્થિત માર્ક્સ નહીં જાહેર કરો અને CBRT પદ્ધતિને તમે પ્રૂફ નહીં કરો ને, ત્યાં સુધી અમે છે ને પીછેહટ કરવાના જ નથી, ખાસ કરીને તો હું, બરાબર? એટલે જ્યાં પણ જોશો ને તમે મને આગળ જોશો,
કેમ કે મને એટલી ખબર છે કે હું જંગલમાં રહેવાની, સિંહો સાથે રહેવાની ક્ષમતા ધરાવું છું ને, તો આ વસ્તુ તો હું આરામથી મારો ન્યાય મેળવવાની ક્ષમતા ધરાવું છું. એટલે પહેલા તો સૌથી પહેલા તમે આગળની, તમે એમ કહો છો કે અમે તમારી પર સાહેબ ખુદ અમે કાલે ગયા હતા તો સ્વીકાર્યું કે ભાઈ આ પદ્ધતિ લાવીને અમે નિષ્ફળ ગયા છીએ, સફળ નથી ગયા. અમે સ્વીકારીએ છીએ કે તમારી સાથે અન્યાય થયો છે, તો ભાઈ હવે અન્યાય તમે અમારે કર્યો છે તો તમારે ન્યાય કરવો પડે ને. તો ન્યાયના દ્રષ્ટિએ તમે અમારી આ જગ્યા છે 800 જગ્યા એમાં વધારીને હવે જગ્યા વધારો તો અમારી સાથે ન્યાય થશે. બરાબર, તમારી ભૂલનો તમે સ્વીકાર કરો અને સ્વીકાર કરીને અમને ન્યાય આપી અને એમાં જગ્યા વધારો, જેથી કરીને જે તમે 25 ગણા કરવાના છો ને એ 25 ગણામાં અમે છે અમે લોકો હીન થઈ શકીએ. બરાબર, અને નોર્મલાઇઝેશન છે એના નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક તો જોશે અને જોશે જ, ત્યાં સુધી અમે દમ લેવાના જ નથી. જ્યાં પણ તમે જોશો અમને આગળ જ જોશો. એટલે તમારે જે પણ નિર્ણય લેવાનો હોય વહેલી તકે લાવજો, બાકી આગળ અમે બધી વસ્તુ માટે રણનીતિ માટે તૈયાર જ છીએ. એટલે અમે પીછે પણ અટકરા નથી, અમે ફોરેસ્ટના રક્ષકો છીએ, વનના રક્ષકો છીએ. એટલે અમે પૂરેપૂરી ક્ષમતા ધરાવીએ છીએ. મારું નામ કાશીરામ કાપડી છે. મારું નામ કાશીરામ કાપડી છે, હું ફોરેસ્ટ મજદાર છું. અમે બહુ હોશિયાર જે છે આ પરીક્ષા આપેલી, અમને એમ હતું કે આ સીબીઆરટી પદ્ધતિ જે છે એના દ્વારા એક તો જલ્દીમાં જલ્દી પરીક્ષા તો લેવાશે, સાથે સાથે પરિણામ પણ એટલું સરળ અમને મળી રહેશે. પરંતુ એવું કંઈ થયું નથી. ચાર વાર તો જે છે એમણે નોર્મલ સોરી આન્સર કી જે છે જાહેર કરી અને છેલ્લે ફાઇનલ આન્સર કી જાહેર કરી, એમાં પણ ઘણી બધી ભૂલો હતી. અમને એ વાતમાં બિલકુલ સંતોષ જ નથી, કારણ કે અમને ગુણ જ જોવા મળ્યા નથી. હવે અમે જે નોર્મલ અમને જે આન્સર કી મળી એ પ્રમાણે અમે ગુણ જોઈ રહ્યા છીએ, અને અત્યારે જે અમને લિસ્ટ જાહેર કર્યું છે જે 8 ગણા ઉમેદવારો એમણે બોલાયા છે એમાં અમારા ક્યાંય નામ નથી. તો અમને એ પણ છે કે અમારા કેટલા ગુણ વધ્યા છે, કેટલા ઘટ્યા છે, શા કારણથી અમે એમાં મતલબ આ લિસ્ટમાં અમારું નામ નથી, તો અમને જાણવા મળ્યું નથી. તો જે તે વિભાગ જે છે અને વિનંતી કરીએ કે તમે એ લિસ્ટ જાહેર કરો, જેથી કરી તમે તમામ વિદ્યાર્થી જે છે એમને તૈયારી કરવાની, આગળની તૈયારી કરવાની પણ ખબર પડે. એના સિવાય તો જે છે એ ઘણી બધી મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે બધા, અને આ સરકાર જે છે એ બેરી મૂંગી જે છે એવી થઈ ગઈ. જ્યારે યુવાનો રોડ ઉપર ન આવે, જ્યારે એ લોકો ઢસડાય નહીં, એ લોકો ભેગા થઈને આવેદનપત્રો કે રજૂઆતો ન કરે, ત્યાં સુધી આ સરકાર જે છે એ બિલકુલ માનતી નથી. આવા જ પ્રયત્નો હું એમએમએડ થયેલો વ્યક્તિ છું, અમે ટેટ માટે પણ ખૂબ લડ્યા છીએ, ત્યારે અમને જ્યારે છે જાહેરાતો કરી છે. અને હવે આગળ કયા પ્રકારનું કામ કરે છે સરકાર એ તો જોવાનું રહ્યું. પરંતુ આ તમામ યુવાનો જે છે ગુજરાતના ખૂણે ખૂણે જે યુવાનો જે છે તૈયારી કરી રહ્યા છે, તો એમને પૂરતો ન્યાય મળે અને એમને માર્ક જોવા મળે, અને પોતે જે સરકાર સચિવશ્રી દ્વારા જે કીધું છે કે 25 ગણા ઉમેદવારનો બોલાવવામાં આવશે, તેમાં પણ ક્યાંક જે છે એ ક્યાંક નિર્ણય ઘડીને અને યુવાનો જલ્દી જલ્દી જે છે એમનું ગ્રાઉન્ડ લેવામાં આવે એવી અત્યારે અપેક્ષા છે બધાની. Okay.